खाते लोहाणा महार परिषद महिला समिति कच्छ जोन आयोजित सशक्त नारी प्रदर्शन वेचाण मेळो नुं आयोजन। बे दिवसीय वेचाण मेळा मां अनेक लोको पोताना हुनर पाथरशे। विधानसभा अध्यक्ष નીમાબેન આચાર્ય બે દિવસીય આ મેળા ને શુભકામના પાઠવી। લોહણા મહાપરિષદ મહિલા સમિતિ કચ્છ જોન આયોજિત સશક્ત નારી પ્રદર્શન અને વેચાણ મેળાનું આજે આયોજન કરવામાં આવ્યું છે। આજ અને આવતીકાલ બે દિવસ માટે સશક્ત નારી પ્રદર્શન અને વેચાણ મેળાનું આયોજન લોહણા મહાપરિષદના મહિલા સમિતિના કચ્છ જોનના અધ્યક્ષ શ્રીમતી જીજ્ઞાબેન ઠક્કર, મહામંત્રી લીલાબેન ઠક્કરની આગેવાની હેઠળ કરવામાં આવ્યું છે। જૂની નાનજી સુંદરજી સેજપાલ ભિવંડીવાડી મહાજનવાડી ખાતે આજરોજ મેળાના મુખ્ય દાતા મિતેશભાઈ પવાણી પરિવારના હસ્તે કાંતાબેન પવાણી, નિરાલીબેન મિતેશભાઈ પવાણીના હસ્તે વિભિન્ન તાપી આ વેચાણ મેળો વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે લોહાણા મહાપરિષદ કચ્છ જોનના અધ્યક્ષ કેસી ઠક્કર ખાસ ઉપસ્થિત હતા। બહેનોને શુભેચ્છા પાઠવીને આ સુંદર આયોજન બદલ ખૂબ ખૂબ પ્રશંસા કરી હતી। લોહાણા મહાપરિષદ મહિલા સમિતિના અધ્યક્ષ અને ટ્રસ્ટી શ્રીમતી રશ્મિબેન સતીશભાઈ વિઠલાણીએ ઓનલાઈન હાજર રહી અને વેચાણ મેળાને નિહાળી અને કાર્યક્રમમાં પોતાનો શુભેચ્છા સંદેશો વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમના સહયોગી દાતાઓ કિરણભાઈ ગણાત્રા, શ્રીમતી હિનાબેન અજીતભાઈ માનસતા, નવીનભાઈ આયા, વિષ્ણુભાઈ કેસરિયા, શશિકાંતભાઈ કેસરિયા, ધીરેનભાઈ ઠક્કર, નીતિનભાઈ ઠક્કર, રોહિતભાઈ જોવનપુત્રા, નીતિનભાઈ ઠક્કર, સુરેશભાઈ ઠક્કર સહિતના જે દાતા પરિવારના સભ્યો છે તેમને પણ વિશેષ ઉપસ્થિતિ પુરાવી હતી। લોહાણા સમાજના જ્ઞાતિના આગેવાનો સતીશભાઈ સેઠિયા, હિતેશભાઈ ઠક્કર, જયેશભાઈ સદ્દે, કિશોરભાઈ મુંદરા, મહાજનના પ્રમુખ માધાપર મહાજનના પ્રમુખ ભરતભાઈ ભીંડે તથા વિવિધ સભ્યો હાજર રહી અને કાર્યક્રમને દીપાવ્યો હતો। કાર્યક્રમમાં શ્રીમતી જીજ્ઞાબેન ઠક્કર સર્વેને શાબ્દિક આવકાર આપ્યો હતો અને કચ્છના મહિલા સમિતિના જે સભ્યો છે તેમનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું। લોહાણા મહાપરિષદ મહિલા સમિતિ કચ્છ જોનના સમગ્ર ટીમને આજે વિધાનસભાના અધ્યક્ષ ડૉક્ટર નીમાબેન આચાર્ય પણ ટેલિફોનિક શુભકામના પાઠવી હતી। કાર્યક્રમની આભારવિધિ કચ્છ જોન મહામંત્રી લીનાબેન ઠક્કરે કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન કચ્છ જોન આર્ટ એન્ડ કલ્ચર અધ્યક્ષ દુલારીબેન ઠક્કરે કર્યું હતું। ખાસ કરીને કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના આઈટી સેલના કન્વીનર અને જિલ્લા કારોબારીના સદસ્ય તથા લોહાણા મહાપરિષદ મહિલા સમિતિના મીડિયા સેલના કન્વીનર પૂજા કેલાણીએ પણ દાતા પરિવારના સભ્ય અને લોહાણાના આગેવાનનું સન્માન કર્યું હતું। આવો ને આવો જો અમારો પ્રોગ્રામ હતો તો આટલો તાલબંધ પ્રોગ્રામ ન થાત એટલું છાતી ઠોકીને કહું છું, બરાબર આ ફેક્ટ છે। એટલે ક્યાંક ને ક્યાંક આપણે જુદી સારી દિશામાં જઈ રહ્યા છીએ। આજે જીજ્ઞાબેન છેલ્લા એક વર્ષથી આ જે પ્રોગ્રામ કરવો છે એની અદમ્ય ઈચ્છા હતી, વારંવાર પ્રોગ્રામ ગોઠવા જતા કાંઈક ને કાંઈક તકલીફ થતી હતી। આ પ્રોગ્રામ છે એ બીજી ભાષામાં કહીએ તો કંઈક યોગદાન સાથેનો પ્રોગ્રામ છે। એમની ઈચ્છા હતી કે કચ્છની મહિલાઓ અથવા તો લોહાણા જ્ઞાતિની મહિલાઓને ખાસ પ્રોત્સાહન મળે આ ગૃહ ઉદ્યોગ દ્વારા, અને એમની ઈચ્છા પ્રમાણે કરી જ રહ્યા આ પ્રોગ્રામમાં સૌથી વધારે મહત્વ કોઈ હોય તો દાતાશ્રીઓનું છે, એમાં ખાસ તો ભવાણી પરિવાર કે જેમણે આ સામાન્ય ટીક ટીક પ્રોગ્રામમાં બી આવો 51,000 જેવું માત્ર રકમ આપી અને મારી સાથે વાત છે, મારી વાત થઈ જીજ્ઞાબેન સાથે કે દરેક માણસે ફોન ઉપર જ પૈસા આપેલા છે, હું રૂબરૂ કોઈને મળી નથી, એટલે દરેક દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અત્રેથી। કિરણભાઈ હું રાપર ગણ્યા છતાં